विद्यार्थी मित्रों, धोरण आठ विषय गणित प्रकरण आठ राशिओनी तुलना भाग पांचमो छे। आपणे आगळना बे विडियोमां मित्रों आपणे कीधुं हतुं आपणे टॉपिक वाइज छे विडियो बनावशुं। तो पहेला आव्यो हतो टकावारीमां वधारो घटाड़ो, बीजो विडियो आपणे जोयो हतो कि भाई वळतर एटले शुं, अने आजे नफाखोट आधारित एटले वेचाण अने खरीदी संबंधित किंमतमां नफो अने खोट। तो एनी पहेला धोरण आपणे मित्रों आगळना ધોરણમાં તમે આ બધી વસ્તુ મૂળ કિંમત, ખરાજાત, પડતર કિંમત, વેચાણ કિંમત, નફો બધું શીખી ગયા, છતાં પણ આપણે એકવાર આને છે એ રિપીટ કરીએ। તો મૂળ કિંમત કોને કે મિત્ર કહેવામાં આવે છે કે જે કિંમતે વસ્તુ ખરીદાય તે કિંમતને વસ્તુની મૂળ કિંમત કહેવામાં આવે છે। મૂળ કિંમત એ ટૂંકમાં મૂકી અથવા ખકી, એટલે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત એટલે ખકી પણ કહેવામાં આવે છે। ત્યાર પછી ધારો કે તમે છે એ કોઈ પણ વસ્તુ, મકાન લીધું હોય, કપડાંની જોડી લીધી, કોઈ પણ વસ્તુ તમે લ્યો તો એના તમે પૈસા ચૂકવો, એને કહેવાય મૂળ કિંમત। પછી ખરાજાત કે વસ્તુની ખરીદી પછી જો મકાન તમે ખરીદો પછી તે વસ્તુ માટે થતા વધારાના ખર્ચને, બરાબર, મકાન આપણે ખરીદીધું પછી એમાં આપણે કેટલુંક ફર્નિચર બનાવીએ છીએ, લાદી સ્ટાઇલ વગેરે કેટલાક આપણે વધારાના ખર્ચા કરતા હોય, તો ખરીદી પછીની વસ્તુ જે લીધી છે એના પર થતો વધારાનો ખર્ચ એ કયા પ્રકારનો હોય? તો કે મજૂરી હોય, ભાડું હોય, જગાત હોય, કર હોય અથવા સમારકામ હોય, આ પ્રકારના વધારાના ખર્ચો જે આપને આપવામાં આવેલા છે એને કહેવાય ખરાજાત। ત્યાર પછી છે પડતર કિંમત। પછી પડતર કિંમત કે મૂળ કિંમત અને ખરાજાતના સરવાળાને પડતર કિંમત પણ કહેવામાં આવે છે। ધારો કે તમે એક મોબાઈલ લીધો, બરાબર છે, મોબાઈલ લીધા પછી તમે એ મોબાઈલની કિંમત જે છે એને મૂળ કિંમત કહેવાય, પછી તમે એની ઉપર કોટિંગ કરાવો છો, મોબાઈલનું કવર લ્યો છો, રિચાર્જ કરાવો છો, નેટ કરો છો, તો એ હુંથી વધારાનો ખર્ચો છે। તો મૂળ કિંમત અને ખરાજાત બંને ભેગી મળીને શું મળે છે? પડતર કિંમત, કે મૂળ કિંમત અને ખરાજાતના સરવાળાને પડતર કિંમત કહેવામાં આવે છે। તો મિત્રો એનું સૂત્ર છે, ધ્યાન રાખજો કે જ્યારે તમને મૂળ કિંમત સાથે ખરાજાત આપેલી હશે ત્યારે તમારે પડતર કિંમત શોધવી પડશે, એટલે તો પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખરાજાત। ત્યાર પછી છે વેચાણ કિંમત, મહત્ત્વનો ટોપિક એક વેચાણ કિંમત આવ્યો છે, તે જે કિંમતે વેપારી વસ્તુ વેચે તે કિંમતને વસ્તુની વેચાણ કિંમત કહેવામાં આવે છે, અને ટૂંકમાં કહેવાય વેકી, બરાબર છે। અને જો કોઈ પણ વસ્તુની વેચાણ કિંમત હોય તો એના ઉપરથી જ આપણે આગળના દાખલા ગણી શકીએ, એટલે કે નફો અને ખોટ કોના પર મળે? તો કે વેચાણ કિંમત પર જ આપણે નક્કી થાય આપણે વસ્તુ નફો થયો કે ખોટ થયો। તો નફો કોને કહેવાય? તો કે વસ્તુ વેચતા મૂળ કિંમત કે પડતર કિંમત, બરાબર છે, વસ્તુ વેચતા મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે મળે ત્યારે શું મળે? આપણે નફો મળે છે, બરાબર છે। 10,000નું આપણે ટીવી લીધું છે એ આપણે 11,000માં વેચીએ તો વેચાણ વધારે 11,000 રૂપિયા વધુ હતી તો આપણે શું મળ્યો? નફો। તો એનું મિત્ર સૂત્ર છે, નફો શોધવાનું સૂત્ર, કે નફો બરાબર વેકી માઇનસ મૂકી, એટલે વેચાણ કિંમતમાં તમે મૂળ કિંમત બાદ કરો શું મળે? નફો। અને એના અથવા સૂત્ર બીજું, નફો બરાબર વેકી માઇનસ પક્કી, પક્કી ક્યારે મળે? તો મૂળ કિંમત સાથે ખર્ચ થયેલો હોય ત્યારે વેક આપણે પક્કી મૂકવી પડે। તો બંને સૂત્ર ધ્યાન રાખજો, મૂળ કિંમત ખાલી હોય તો મૂકી મૂકવાનું, પણ ખરાજાત હોય તો કયું સૂત્ર? પક્કી મૂકવું પડશે। પછી છે ખોટ, ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ વેચતા મૂકી કે પક્કી કરતાં વેકી ઓછી હોય, જો વધારે હોય તો નફો મળે, ઓછી હોય તો ખોટ મળશે, ત્યારે શું મળે? આપણે ખોટ મળે છે, બરાબર, એટલે ખોટનું સૂત્ર, ખોટ બરાબર મૂકી માઇનસ વેકી, તો તમારે મૂળ કિંમતમાંથી જે કિંમત તમારે વધુ છે એમાંથી ઓછી કિંમત બાદ કરવી પડે, એટલે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત બરાબર શું મળે? તમને ખોટ મળે, અથવા ખોટ બરાબર પક્કી માઇનસ વેકી, બરાબર છે મિત્રો। અને આ ધ્યાન રાખજો, નફો થયો હોય ત્યારે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત પ્લસ નફો, બરાબર, નફો ત્યારે સૂત્ર શું આવશે? નફો થયો હોય ને તમારે જો કોઈ પણ વસ્તુની વેચાણ કિંમત શોધી હોય ત્યારે સૂત્ર મૂકવાનું કે પક્કી પ્લસ નફો, અથવા મૂકી જે હોય તે, ખોટ ગઈ હોય ત્યારે વેચાણ કિંમત શોધી હોય તો વેચાણ કિંમત બરાબર પક્કી માઇનસ ખોટ, જો નફો થયો હોય તો પ્લસ આવશે અને ખોટ હોય તો માઇનસ આવશે, ધ્યાન એ વસ્તુ રાખવાની છે। પછી ધારો કે તમે નફો ટકાવારીમાં આપેલા હોય, બરાબર છે, તો નફો ટકામાં નફોના છેદમાં મૂળ કિંમત કે પડતર કિંમત ગુણ્યા 100,
पछी खोट टका में हो त्यारे खोटना छेद में मूकी अथवा पड़तर किंमत गुणिया सो आ सूत्र मूकीने तमारे छे नफो खोट टकावारी शोधवू पड़शे। ओके मित्र, स्वाध्याय 8.2 એટલે કે નફાખોટ આધારિત દાખલા, એમાં દાખલો ત્રીજો છે। એક દુકાનદાર રૂપિયા 2400માં 80 વસ્તુ ખરીદે છે અને તેને 16% નફો સાથે વેચે છે તો એક વસ્તુની, સમજો, એક વસ્તુની વેચાણ કિંમત શોધો। रकम बराबर समझो शूँ कीधु कि भाई एक दुकानदार रुपया 2400 में 80 वस्तु खरीदे एटले अँ शू कर 80 वस्तु खरीदी है दुकान में थी एक्स वाई जेड कोईपण वस्तु लीधी के वस्तु के 80 वस्तु है ये 80 वस्तु ने के रुपया 2400 रुपया बराबर है अने तेने 16% नफा से वेचवा है ये लाइव है 16% नफो वेच आप शोधवा है भाई एक वस्तु की वेचाण किंमत शोध भाई अपने एक वस्तु गोतवा है अपने के लिए आपी है कि भाई 80 वस्तु की किंमत के लिए आपी 2400 रुपया आपेली है तो आप शू गोतवा है एक वस्तु की किंमत बराबर है तो अँ शू कीधु ये बराबर समझो हमें तो आप हमें अँ शू गोतवा है वस्तु जो वस्तु ने किंमत तो आप कीधु जो कि भाई 80 वस्तु खरीदी त्यारे केटला रुपया चूकवाई तो कि 2400 रुपया चूकवेला है आपणे गोतवानुं छे तो भाई एक वस्तुनी किंमत शू आवे ए गोतवानी छे बराबर 80 वस्तुओनी किंमत केटली थी 2400 रुपया तो एक वस्तुनी किंमत केटली तो आ 83 प्रमाण अंशमां आवशे एटले के 2400 गुणिया 1 ना छेदमां हूँ मूकवाना 80 आ शून्य शून्य बात करो 8 3 24 30 18 24 थई ने 30 8 240 8 अट गया तो शूँ आवशे तो एक वस्तु की किंमत केटला रुपया आवी 30 रुपया आवेली छे एक वस्तु की किंमत केटला रुपया थई 30 रुपया थई। हवे जो नफो शेमां आपेलो छे टकामां आपेलो छे रुपया में फेरवशूँ तो जो 16% छे एटले शूँ करशूँ तो कि रुपया सोए नफो केटलो छे 16 रुपया बराबर माटे रुपया 30 ए नफो बराबर केटलो बराबर छे रुपया 100 तो 83 प्रमाणे 30 गुणिया 16 ना छेद में केटला मूकवाना 100 रुपया 16 3 48 480 ना छेद में 100 शून्य ना कड़ो कहीं नहीं केटला आवशे जो छेद में 2 शून्य छे 2 कड़ो पॉइंट એટલે કે 4 રૂપિયા અને 80 પૈસા એક વસ્તુ પર એને નફો લેવા માટે 16% નફો એટલે કેટલા થયા કે 4 રૂપિયા અને 80 પૈસા વસ્તુ કેટલામાં આવી 30માં આવી હતી 4.80 નફો લેવાનો છે બરાબર છે તો વસ્તુ શું ગોતવાની આપણે વસ્તુની વેચાણ કિંમત તો મૂળ કિંમત પ્લસ નફો બરાબર મૂળ કિંમત પ્લસ નફો મૂળ કિંમત કેટલા રૂપિયા એક વસ્તુની તો કે 30 રૂપિયા છે બરાબર નફો કેટલો લેવાનો છે તો કે 4 રૂપિયા અને 80 પૈસાનો બરાબર તો વસ્તુ કેટલામ ખરીદવી પડે વેચવી પડે તો કે 30 ને 4 તો કે 34 રૂપિયા અને 80 પૈસામાં આ વસ્તુ એ વેચે ત્યારે એને 16% નફો થાય। મિત્રો દાખલા નંબર 4 છે ત્રીજો ગણ્યો એના જેવો છે એક વસ્તુની કિંમત રૂપિયા 15,500 હતી તેના પર એને 450 રૂપિયાનું સમારકામ કરવું સમારકામ એટલે વધારાનો ખર્ચો જો તેને 15% નફા સાથે વેચવામાં આવે તો વસ્તુની વેચાણ કિંમત શોધો દાખલો સેમ ટુ સેમ જ છે હવે જો વસ્તુની મૂળ કિંમત કેટલી આપી 1550 એના પર ખર્ચ કેટલો થયો 450 બરાબર છે તો આપણે આગળ વાત થઈ એ પ્રમાણે મૂળ કિંમત સાથે જો ખરાદ આપેલી હોય તો શું મળે તો કે પડતર કિંમત તમને મળે તો મૂળ કિંમત કેટલી છે તો કે 15,500 બરાબર વત્તા ખરાદ કેટલી થઈ 450 એટલે આ બેનો સરવાળો કરતા કે 15,500 વત્તા 450 કેટલા મળશે મિત્ર તો કે 15,950 રૂપિયામાં આ વસ્તુ આપણે પડેલી હોય એટલે એ મળી આવડી પડતર કિંમત બરાબર છે હવે એને શું કર્યું કે વસ્તુ એને 15,950 પડી છે એના પર એને કેટલો 15% નફો લેવાનો છે તો નફો તમને શેમાં આપેલો છે ટકામાં જો નફો ટકામાં મિત્ર શું કરવું પડે તો નફાને ટકા નફો ટકામાં છે રૂપિયામાં ફેરવવો પડે તો આપણે સીધું મૂકી દેવાનું કે ભાઈ રૂપિયા 100 નફો કેટલો મળ્યો એને 100 અથવા રૂપિયા 100 પર નફો કેટલો છે
तो के पंदर पंदर टका रुपया थी गया आग सौ मीटर माटे रुपया 15,950 ए नफो केटलो बराबर छे। तो अँ मूको कि 15,950 गुणिया 15 ना छेद में 100। मित्र अँ 15,950 गुणिया 15 करो ए गुणा के तो गुणाकार मित्रों एनो गुणाकार आवशे 239,250 ना छेद में केटला मूको जाना 100। तो हवे 100 छेद में छे तो 2 शून्य बे आगे पॉइंट तो शूँ आवशे 2,392.50 रुपया एने एना पर नफो मळे। तो हवे नफो जो मूल की पड़तर किंमत मिली गई तमने नफो मिली गयो बराबर। तो वस्तु केटला वेचवी पड़े तो के वेचाण शोधशो आपणे वेचाण किंमत बराबर अहीं पक्की एवी एटले पक्की प्लस नफो बराबर। तो पड़तर किंमत ले थी 15,950 नफो केटलो मळ्यो तो के 2,392.50 आ बेन शूँ करना आपणे तो ए बेनो पड़तर किंमत प्लस नफानो सरवाळो। तो सरवाळो आवशे मित्रानो 18,342 रुपया अने 50 पैसा। એટલે કે આ વસ્તુને 15% નફા સાથે વેચી હોય તો એ વસ્તુની વેચાણ કિંમત કેટલી આવે તો 18,342.50 રૂપિયા। મિત્રો દાખલા નંબર 5મો છે કે એક વીસીઆર અને ટીવી રૂપિયા 8,000 નો એક એમ ખરીદવામાં આવ્યા, દુકાનદારને વીસીઆર પર 4% ખોટ ગઈ અને ટીવી પર 8% નફો થયો, તો આ વ્યવહારમાં થયેલ નફો કે ખોટ ટકાવારીમાં શોધો। રકમ બરાબર શું કીધું સમજો કે દુકાનમાંથી એક વ્યક્તિ શું કર્યું તો કે એને વીસીઆર અને ટીવી રૂપિયા 8,000 નો, એટલે કે વીસીઆર અને ટીવીની કિંમત 8,000 નથી પણ અહીંયા શબ્દ જો આવ્યો છે એક બરાબર છે, તો કે વીસીઆર અને ટીવી રૂપિયા 8,000 નો એક એટલે એની 8,000માં એક વીસીઆર પણ લીધું છે અને બીજા આજ 8,000 આપી અને હું થયું ટીવી પણ લીધું છે, એટલે બંનેની 8,000માં ખરીદીને કરેલી છે બરાબર। પણ વીસીઆર એને 4% વેચ્યું હતું, 4% ખોટ ગઈ અને ટીવી 8%નો નફો થયો બરાબર છે। તો પહેલાં આપણે શું ગોતવું પડશે કે ભાઈ આ કોઈ પણ વ્યક્તિ ખરીદી કરી તો કે વીસીઆરની ખરીદી કેટલી છે તો કે 8,000, તો કે વીસીઆરની ખરીદી કેટલાની છે તો કે 8,000 રૂપિયાની, એ રીતે ટીવી પણ કેટલી લીધું 8,000 લીધેલું છે બરાબર। તો કુલ એને કેટલા રૂપિયા આપ્યા તો વેપારીની કુલ કિંમત કેટલી ખરીદ કિંમત તો 16,000 રૂપિયામાં એને ટીવી અને વીસીઆર એને ખરીદ્યું બરાબર છે। પણ અલગ અલગ એને વીસીઆર પર એને 4% ખોટ ગઈ છે અને ટીવી પર એને 8%નો નફો થયો, આ એની કુલ કિંમત છે વીસીઆર અને ટીવીની કુલ કિંમત જે વેપારીના ખીચામાંથી ગયેલી છે તે। પણ આપણે અલગ અલગ શોધવાનું છે કારણ કે વીસીઆર પર એને 4% ખોટ ગઈ છે અને ટીવી પર નફો થયો છે, અને છેલ્લે જ્યારે સાંજે હિસાબ કરે ત્યારે શું થયું એ એને જોવાનું છે કે ભાઈ નફો થયો કે ખોટ થયો, એકંદરે શું થયું એ આપણે ગોતવાનું છે। હવે જો આપણે બંને અલગ અલગ વસ્તુનો એટલે કે પહેલાં વીસીઆર માટે ગોતી લઈએ તો વીસીઆરની ખરીદ કિંમત કેટલી હતી 8,000, એના પર ખોટ કેટલી 4%, આપણે શોધવાનું છે તો વીસીઆરની વેચાણ કિંમત શું રાખી હતી અને 4% ખોટ ગઈ છે। હવે ખોટ તમને શેમાં આપેલી છે મિત્ર, ટકા આપેલી છે, રૂપિયા ફેરવવું પડશે, તો અહીંયા સીધું મૂકવાનું કે ભાઈ રૂપિયા 100 એ ખોટ કેટલી ગઈ છે 4 રૂપિયા, માટે 8,000 એ ખોટ કેટલી, એટલે પેલા ખોટને આપણે રૂપિયા ફેરવવું પડશે, તો સીધું સૂત્ર મૂકો ભાઈ 8,000 × 4 ના છેદમાં 100, 0 0 બાદ કરો તો 8 × 4 = 32 બરાબર, તો ભાઈ એના ઉપર એના 320 રૂપિયાને ખોટ ગઈ હશે, કેટલી 320। તો વેચ્યું કેટલા આપણે એની શું ગોતવાની છે તો કે એની શોધવાની છે આપણે વેચાણ કિંમત, તો વેચાણ કિંમત બરાબર વીસીઆરની મૂળ કિંમત માઇનસ ખોટ, આપણે વાત થઈ હતી ખોટ હોય તો માઇનસ કરવું પડશે, તો 8,000 વીસીઆરની મૂળ કિંમત હતી એના પર ખોટ કેટલી ગઈ તો કે 320 રૂપિયામાં, તો આ વીસીઆરની વેચ્યું કેટલામાં છે તો કે 7,680 રૂપિયામાં અહીંયા વીસીઆર વેચી દીધું હશે, તો વીસીઆરની વાત પૂરી થઈ ગઈ તો કે વીસીઆર એને 7,600માં વેચેલું હશે। હવે જેવી રીતે આપણે વીસીઆર માટે શોધ એ રીતે આપણે ટીવીમાં જ ગોતો, તો ટીવીની ખરીદ કેટલી હતી 8,000,
પણ એને વેચ્યું તેને પણ નફો થયો તો કે 8% નફો થયો તો વેચાણ કિંમત કેટલી તો હવે ખોટ સુધી એ પ્રમાણે નફો શું આપેલો છે ટકામાં તો સીધો આપણે સૂત્ર મૂકવાનું કે ભાઈ રૂપિયા 100 એ નફો કેટલો થયો રૂપિયા 100 પર નફો કેટલો તો કે રૂપિયા 8 થયો બરાબર તો રૂપિયા 8000 એ નફો બરાબર કેટલો તે પ્રમાણે 8000 ગુણ્યા 8 ના છેદમાં કેટલા મૂકવાના 100 મીંડે મીંડે ગયા મિત્ર શૂન્ય બાદ કરો 88 64 તો કે 640 રૂપિયાને નફો થયો બરાબર છે તો એની વેચાણ કિંમત શું હશે તો સૂત્ર મૂકો મિત્ર અહીંયા તો વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત અથવા મૂળ કિંમત વત્તા નફો જો ખોટ હોય તો માઇનસ મૂકવાનું પ્લસ નફો હોય તો પ્લસ મૂકવાનો બરાબર છે તો ખરીદ કિંમત હતી ટીવીની 8000 નફો કેટલો થયો તો કે 640 તો ત્યારે ટીવીની વેચાણ કિંમત શું આવી તો કે 8640 રૂપિયા એની વેચાણ કિંમત થઈ હવે મિત્રો જોઈએ તો કે વેપારીની કુલ ખરીદ કિંમત તો કે વીસીઆરની ટીવી કેટલામાં લીધું હતું તો કે 8000નું ટીવી ને 8000નું વીસીઆર તો 16000 ખરીદી કરી એમ એને વેપારી વેચ્યું ને તો વેપારીની કુલ વેચતા વીસીઆર અને ટીવી વેચતા કુલ કેટલી આવક થઈ તો તમે જોઈ શકો છો તો કે વીસીઆર માટે કેટલી હતી 7680 રૂપિયા અને ટીવી માટે 8680 તો વીસીઆર માટે કેટલી થઈ તો વીસીઆર માટે એની આવક થઈ 7 એટલે એની વેચાણ કિંમત 7680 અને ટીવી કેટલામાં વેચ્યું એને 8640 તો કુલ એને આવક કેટલા રૂપિયાની થઈ તો કુલ એને આવક કેટલા રૂપિયાની થઈ તો 16320 રૂપિયાની એને કુલ આવક થઈ વસ્તુ ખરીદી કેટલામાં બંને 16000માં વેચી કેટલામાં 16320 બરાબર છે તો વેપારીની ખરીદ કિંમત કરતાં હું વેચાણ કિંમત વધુ છે તો શું થશે એને તો કે એને એકંદરે નફો થશે હવે વેપારીને શું થશે તો કે નફો થશે તો કે વેચાણ કિંમત કેટલી છે એની તો કે 16320 રૂપિયામાં આ બંને વસ્તુ વેચી ખરીદી કેટલામાં તો કે એને ખરીદી હતી 16000માં બરાબર તો એકંદર એને શું થશે ભાઈ નફો કેટલો થશે તો કે 320 રૂપિયાનો ભાઈને નફો થશે બરાબર છે હવે શું કહેવાનું છે તો કે નફો કે ખોટ ટકાવારીમાં શોધો તો ભાઈને શું મળ્યું અહીંયા તો કે નફો મળ્યો છે એને ટકાવારીમાં ફેરવવાનો થશે તો મિત્ર આપણા સૂત્ર હતું ટકાવારીમાં તો નફો ટકાવારી બરાબર નફોનો છેદમાં મૂકી કે પકી ગુણ્યા 100 તો નફો કેટલો થયો તો કે નફો થયો આપણો 320 રૂપિયા આ વસ્તુની ટીવી અને વીસીઆરની છે એ કુલ ખરીદ કિંમત કેટલી હતી તો કે 16000 એટલે એની મૂળ કિંમત થઈ આપણી બરાબર ગુણ્યા મૂકો 100 હવે એના આપણે છેદ ઉડાડીએ તો 0 0 0 0 0 0 0 અને 16 2 32 તો આખી આ વ્યવહારમાં શું થયું ને તો કે વેપારીને 2% નફો થાય 2% નફો થાય દાખલો 7 દૂધવાળાએ પોતાની 2 ભેંસ રૂપિયા 20000 લેખે વેચી એક ભેંસ પર તેને 5% નફો થયો અને બીજી ભેંસ પર તેને 10% ખોટ ગઈ તો સમગ્ર રીતે નફો કે ખોટ શોધો અને સૂચન તમને આપેલું છે બંનેની મૂકી શોધો આ જે ભેંસ એ હું આપેલી છે એની વેચાણ કિંમત આપેલી છે 20000 રૂપિયા એટલે ભેંસ કેટલી છે 2 છે પણ એક ભેંસ એને 20000 લેખે વેચી છે તો એ કેટલી ભેંસ 2 ભેંસ વેચી છે બરાબર છે તો ભેંસની કુલ વેચાણ કિંમત તો પ્રથમ ભેંસ એ કેટલા વેચી તો કે 20000માં વેચી અને બીજી પણ કેટલી વેચી એની તો કે બીજી ભેંસ પણ એને 20000 લેખે વેચી તો કુલ એને આવક કેટલી થઈ ભેંસ વેચતા તો કે ભાઈ 40000ની કુલ એને આવક થઈ એટલે 2 ભેંસની કુલ વેચાણ કિંમત કેટલી થઈ તો કે 40000 રૂપિયા થયેલી છે પરંતુ વસ્તુ યાદ રાખજો કે તમને આ ભેંસને આપેલી છે હું આપેલી છે વેચાણ કિંમત આપેલી છે મૂળ કિંમત આપેલી નથી જો આવા સમયમાં તમારે જો મૂળ કિંમત શોધવાની હોય તો શું કરવું પડશે તમારે ધારવી પડશે હવે વાત કરીએ આપણે પ્રથમ ભેંસની તો પ્રથમ ભેંસ તમને શું મળી ગઈ વેચાણ કિંમત મળી હોય મૂળ કિંમત મળેલી નથી માટે શું કરશો તો આપણે મૂળ કિંમત ધારવી પડશે ધારો કે ભેંસની મૂળ કિંમત રૂપિયા 100 છે કેટલી ધારી આપણે રૂપિયા 100 ધારી લીધી બરાબર હવે એના પર એને 5% નફો થાય તો 100 એ રૂપિયા 5 નફો ને
बराबर 100 रुपया 5 नफो बराबर छे। हवे जो के भेंसनी वेचाण किंमत आपणे शोधवानी मळशे तो के आपणे मूळ किंमत केटली छे तो मूळ किंमत आपणे 100 रुपया धारी एना पर कितला 5 रुपया नफो छे तो भेंसनी वेचाण किंमत शुं आपणे आवी तो के धारो के एनी वेचाण किंमत आवी 105 रुपया वेचाण किंमत आवेली छे। હવે આપણે ભેંસની વેચાણ કરી અત્યારે 105 મળેલી છે પણ ખરેખર વેચી કેટલામાં તો 20 રૂપિયા વેચી છે બરાબર છે। તો જો 105 રૂપિયા જ્યારે ભેંસની વેચાણ કિંમત હોય ત્યારે મૂળ કિંમત કેટલી થઈ રહી આપણે તો 100 રૂપિયા। તો ખરેખર જો ભેંસની વેચાણ કિંમત 20,000 રૂપિયા હોય તો એની મૂળ કિંમત કેટલી હોય એ ગોતવાની છે। તો અહીં શું મૂકવાનું તો કે 20,000 × 100 ના છેદમાં કેટલા મૂકી દેવાના 105 એટલે 20,000 × 100 છેદમાં 105 21 × 5 = 105 20 × 5 = 100 આ 5 દૂર થયા ઓકે। હવે વધ્યું શું અહીંયા તો કે 20,000 × 20 તો કે કેટલા થશે તો કે 400,000 ના છેદમાં કેટલા મૂકવાના આપણે તો કે 21। હવે મિત્રો આનો તમે ભાગાકાર કરશો તો કે 400,000 / 21 કરશો તો કેટલા આવશે મિત્ર તો કે એનો ભાગાકાર તમારે છે એ રકમમાં કરી લેજો તો આવશે 19,047.62 રૂપિયા। તો આ ભાઈએ આ ભેંસ કેટલા વેચી છે 19,047.62 રૂપિયા અને 62 પૈસામાં આ ભેંસ વેચી હશે। આ પ્રથમ ભેંસ માટે આવ્યો છે। હવે બીજી ભેંસ માટે આપણે ગોત નાખીએ તો પ્રથમ ભેંસની કેટલી આવી તો 19,047 રૂપિયા આવી ગઈ। હવે બીજી ભેંસ માટે પણ આપણે મૂળ કિંમત ધારવી પડશે। ધારો કે ભેંસની મૂળ કિંમત 100 રૂપિયા છે બરાબર છે, આપણે ધારેલી કિંમત છે કારણ કે મૂળ કિંમત ધારવાનું કીધું એટલા માટે। તો ભેંસની વેચાણ કિંમત શું હશે તો મૂળ કિંમત આપણે એને 100 રૂપિયા ધારેલી છે પરંતુ આ ભેંસ ઉપર એને 10% ખોટ કહે છે તો હોય 10 ખોટ જાય છે તો કેટલા રૂપિયા પડી હોય તો કે એ ભેંસ ભાઈને 90 રૂપિયા પડેલી હશે। તો આ ભેંસની વેચાણ કિંમત કેટલી આવી 90 રૂપિયા આવેલી છે બરાબર છે મિત્રો। તો અહીંયા આપણે શોધવાનું કે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત તો વેચાણ કેટલી જો 90 રૂપિયા ભેંસની વેચાણ કિંમત હોય તો ત્યારે મૂળ કિંમત કેટલી થઈ રહી તો 100 રૂપિયા। તો બીજી ભેંસની વેચાણ કિંમત કેટલી છે એની પણ 20,000 છે તો 20,000 હોય તો ભેંસની મૂળ કિંમત કેટલી હોય તો અહીંયા મૂકીએ તો કે 20,000 × 100 ના છેદમાં કેટલા મૂકી દેવાના 90 અહીં 00 દૂર કરો તો કેટલા આવશે 20,000 × 10 તો કેટલા આવશે 200,000 ના છેદમાં કેટલા મૂકવાના 9। હવે 200,000 / 9 કરો તો કેટલા આવશે મિત્ર તો કે 22,222.22 રૂપિયા। તો આ ભેંસ પર ભાઈ કેટલામાં તો કે 22,222 એની મૂળ કિંમત હશે। પ્રથમ ભેંસ કેટલામાં 19,047 એની મૂળ કિંમત હોય બરાબર, આ કેટલી હોય 22,222.22 પૈસા। તો આવામાં ભેંસની કુલ ખરીદ કિંમત કેટલી હશે તો પેલી ભેંસ એની 19,447.62 પૈસા ખરીદી, બીજી એની 22,222.22 ખરીદી તો કુલ એની ખરીદ કિંમત કેટલી થઈ તો કુલ એની ખરીદ કિંમત થશે 41,269.84 પૈસા મેં એની કુલ બંને ભેંસને કેટલામ ખરીદી છે 41,269.84 પૈસા મેં ખરીદી હશે બરાબર છે। તો આ ભેંસ ભાઈએ છે કેટલામાં ખરીદી છે વેચી કેટલામાં તો 40,000 વેચી, ખરીદી કેટલામાં 41,269.84 તો ભાઈને શું થશે ખોટ જશે। તો એકંદરે ભાઈને શું થશે તો કે ભાઈને ખોટ જશે બરાબર છે। તો 41,269.84 પૈસા માઇનસ કુલ એની વેચાણ કિંમત કેટલી છે તો કે 40,000 રૂપિયા બરાબર, કેટલી છે તો કે 40,000। તો ભાઈને કેટલા રૂપિયા ખોટ જાય છે તો ભાઈને ખોટ જશે 1,201,269.84 પૈસાની ભાઈને ખોટ જશે। થેન્ક યુ, આભાર મિત્રો।